રાજ્યની લખનૌના ખુર્શિદાબાદ વિસ્તારમાં રહેતા હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની શુક્રવારે બપોરે બે અજાણ્યા વ્યક્તિઓએ ચપ્પુ મારી હત્યા કરી હતી આ હત્યાનો રેલો સુરત સુધી પહોંચ્યો છે વાત એવી છે કે કમલેશ તિવારીની જે બે હત્યારાઓએ હત્યા કરી હતી તે બંને હત્યારાઓ મીઠાઈના બોક્સમાં ચપ્પુ અને તમંચા લઈને આવ્યા હતા એ મીઠાઈનો બોક્સ ઉદના દરવાજા પાસેની ધરતી નામની ફરસાણની દુકાનનું હોવાનું બહાર આવ્યું છે લખનઉ આ બાબતે સુરતની બ્રાન્ચને જાણ કરી હતી સ્ટાફ સાથે ફરસાણની દુકાન પર જઈ તપાસ શરૂ કરી હતી પોલીસે ફરસાણની દુકાનના સીસીટીવી કેમેરાની ડિવિયર લઈ તપાસ શરૂ કરી હતી કેમેરાના આધારે શંકાસ્પદ ઈસમોની ગતિવિધિ વિશે માહિતી મેળવી પોલીસે તપાસ શરૂ કરી હતી વધુમાં કમલેશ તિવારીની હત્યામાં આઈ નો હાથ હોવાનું અને હત્યારાઓ સુરત થી મીઠાઈ ખરીદી હોવાને કારણે હવે તપાસમાં ગુજરાત એટીએસ પણ જોતરાઈ છે મુકેશ ગુરવ સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત